વર્તમાન સમયમાં કોરોના વાયરસ કેર વર્તાવી રહ્યો છે ત્યારે લોકોના ધંધા રોજગાર પણ માઠી અસરો પડી રહી છે. કોરોના વાયરસના કારણે રોજગારી મેળવવી લોકો માટે ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે. ત્યારે આવી પરિસ્થિતિમાં લાખણી તાલુકાની મહિલાઓ આગળ આવી છે અને આત્મનિર્ભર બની રોજગારી મેળવશે, જેમાં લાખણી તાલુકાના લવાણા ગામે સખી મંડળની મહિલાઓ ડાયમંડ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ આપીને ડાયમંડના વ્યવસાય સાથે જોડાશે. બનાસકાંઠા જિલ્લાનું લાખણી તાલુકાનું લવાણા ગામ 3500થી વધુ વસ્તી ધરાવતું ગામ છે અને આ ગામમાં ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ તરીકે દેમાબેન અગ્રાભાઈ પઢિયાર સેવા આપી રહ્યા છે અને આ ગામ જિલ્લામાં વિકાસશીલ ગામ તરીકે ઓળખાય છે. ગામમાં વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરી સેન્ટર, ઉચ્ચ અભ્યાસ માટે માધ્યમિક શાળા, કોલેજ પણ આવેલી છે. ત્યારે આ ગામમાં સખી મંડળ ચલાવતી મહિલાઓને રોજગારી મળી રહે તે માટે ગ્રામ પંચાયતના સહયોગથી લવાણા ગામે મહિલાઓ રત્ન કલાકાર બને તે માટે ગામમાં ડાયમંડ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. તેમજ સખી મંડળના માધ્યમથી 50થી વધુ મહિલાઓનું રજીસ્ટ્રેશન થયું છે, એટલે હવે આ મહિલાઓ પોતે આત્મનિર્ભર બનશે અને ડાયમંડનો વ્યવસાય કરી પોતે પોતાના પરિવાર માટે કમાણી કરી શકશે. સરકારશ્રીના સ્લોગન આત્મનિર્ભર ભારત અંતર્ગત જે પ્રવૃત્તિઓ ચાલે છે એના અંતર્ગત અમે પણ વિચાર્યું કે ચલો આપણા ગામની અંદર પણ કંઈક કરીએ, તો કે ભાઈ બહેનો છે એ આત્મનિર્ભર કઈ રીતે બને એના માટેનો અમે ચર્ચા વિચારણા કરતા હતા. તો એવામાં મારા બાજુના ગામના સરપંચ શ્રી રમેશભાઈ માળી, એમને જે ડાયમંડ અને કારખાનું ચલાવે છે, એમના જોડે એક દિવસ ચર્ચા કરતા થયું તો કે હું પણ સહયોગ આપશું જો તમે બેના માટે તૈયારી કરાવતા હો. તો અમે લવાણા ગ્રામ પંચાયત એનો મકાન આપ્યું છે, એના માટે સ્ટાઇપેન્ડ પણ બહેનોને ગ્રામ પંચાયત આપશે અને બહેનોને ફ્રી ટ્રેનિંગ આપવાનું અમે નક્કી કર્યું છે. ગામની અંદર જ ટ્રેનિંગ લઈ અને ગામમાં જ એમને રોજગારી મળી રહે તો એ જ ટ્રેનિંગ સેન્ટરમાંથી એમને ત્યાં ત્યાં જ રોજગારી ઉપલબ્ધ કરવામાં આવશે. બહેનો પોતે આત્મનિર્ભર થાય અને પોતે પોતાની રીતે પગભર થાય તો એ પણ એમના દીકરા દીકરીઓને ભણાવી શકે, એમના જે આર્થિક સદ્ધર બને, તો જે મહિલા સશક્તિકરણ પણ ના અંતર્ગત એમનો પણ વિકાસ થાય એવા ઉદ્દેશ્યથી અમે આ ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું છે અને ભવિષ્યમાં 50 જેવી બહેનોનો અત્યારે રજીસ્ટ્રેશન થયું છે એ આ ટ્રેનિંગ સેન્ટરમાં આવે છે. આ પછી પણ હવે ધીરે ધીરે જો બહેનોના વધારે ઉત્સાહ હશે તો એમના માટે પણ અમે આગળ પણ કરવાના છીએ. આ બાબતે સરપંચના પુત્ર રામાભાઈ પઢિયારે જણાવ્યું હતું કે લવાણા ગામની મહિલાઓ પશુપાલન સાથે સાથે અન્ય રોજગારી મેળવી શકે તે માટે કુવાણા ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ માળી, જે પહેલાથી ડાયમંડના વ્યવસાય સાથે જોડાયેલા હતા અને તેમની પાસેથી માર્ગદર્શન મેળવી ગામમાં મહિલાઓ રોજગારી મેળવી શકે છે તે માટે ગામમાં ડાયમંડ ટ્રેનિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેમાં ગામની મહિલાઓ ટ્રેનિંગ પૂરી થયા પછી ગામમાં ડાયમંડ સેન્ટર પર રોજગારી મેળવી શકશે. અને અહીંયા કણ જે એકથી પણ વધારે મહિલાઓ જોડાય અને તે તેમના પગ પર સક્ષમ થાય અને 5-10 હજાર જેવું કમાય એ રીતે અપેક્ષા છે સરપંચ સાહેબની. અને અહીંયા ફ્રીમાં ટ્રેનિંગ આપવામાં આવે છે અને જે એકથી પણ વધારે જોડાય અને તેમના પગ પર થાય મહિલાઓ એ બધું અહીંયા નિર્ણય કર્યો છે. ડાયમંડ ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહેલા કિનલબેન બારોટે કહ્યું હતું કે અમે સખી મંડળ ચલાવીએ છીએ પરંતુ અમને ગ્રામ પંચાયતના સહયોગથી ગામમાં રોજગારી મળી રહે તે માટે આ ડાયમંડ ટ્રેનિંગ સેન્ટરમાં જોડાઈ ડાયમંડ કઈ રીતે તૈયાર થાય છે તે શીખવે છે. કે જે બહેનો 5-25 સુધી કમાણી કરી શકે અને બહેનો એમનું ઘરનું ગુજરાન ચલાવી શકે અને વધતા એમના છોકરાઓની ફી પણ ભરી શકે અને એમના ઘરમાં કોઈ બી જીતની પ્રવૃત્તિ કોઈ પ્રસંગ હોય તો ટેકો પણ કરી શકે છે બહેનો અને એમના છોકરાઓનું ભવિષ્ય પણ ઉજ્જવળ કરી શકે છે. આજની તો કાલ એમના છોકરાઓને ઘણું આગળ મૂકવા માગે છે બહેનો. અને આ એક સખી મંડળની બહેનો તરફથી કહેવા માગું કે બહેનો આગળ ઘણી વિશ્વાસથી વધશે અને ઘણું વધારશે. અને એમાં એમ જ કહેવા માગું છું કે સરપંચ સાહેબે બહુ જ સપોર્ટ કર્યો અને આગળ પણ કરતા રહેશે. એમને કીધું છે કે બહેનો આજ ફેક્ટરી કરી છે, કાલે આપણે કયા પગથિયે છું. એમ મહિલાઓમાં 80 મહિલાઓ તો છે, હજી ગ્રુપ બને જાય છે એટલે મિનિમમ 100 બહેનો તો થઈ જ જવાની છે અને આમાં